બનાસકાંઠામાં પૈસા માટે મિત્ર જ મિત્રનો દુશ્મન બની ગયો હોય અને મિત્રનું અપહરણ કરી સોનાની ચેન રોકડ સહિત 1,59,000 રૂપિયા કઢાવી લેવાનું ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તો જોઈએ આ ખાસ અહેવાલમાં. રામદેવનગરમાં રહેતા હોટેલ માલિક વિપુલ કુમાર શાહને તેમનો મિત્ર પિયુષ ઠક્કર મકાન વેચવાનું કહી મકાન જોવા સિદ્ધપુર લઈ ગયો હતો, જ્યાં દેથળી ચોકડી નજીક સરસ્વતી સોસાયટીમાં લઈ ગયા અને જ્યાં અન્ય બે શખ્સો મહેશ પંચાલ અને દીપકભાઈ ઠક્કર સાથે મળી છરો બતાવી ગાડીમાં બંદી બનાવી સટ્ટામાં પૈસા હારી જતા 3 કરોડની ખંડણી માગી હતી. સિદ્ધપુરમાં પિયુષ ઠક્કર કરીને મારા મિત્રતામો છે, એને મને 2 દિવસ પહેલાં 27 તારીખે આવીને એવું કીધેલું કે વિપુલભાઈ મારે મકાન સિદ્ધપુરમાં એક વેચવું છે તો તમે અહીં જોઈ જજો ને. તો એના એ મને લેવા આવેલા પાલનપુર અને મને લઈ અને એ મકાન જોવાના બોને સિદ્ધપુર લઈ ગયા. ત્યાં સિદ્ધપુર લઈ જઈને મેં બ્રહ્માણી હોટલમાં જમાડ્યો, બ્રહ્માણી હોટલમાં જમાડી અને રાતે 9:30 પછી મને દેથળી રોડ ઉપર સરસ્વતી સોસાયટીમાં મારું મકાન છે એવું કરીને મને ત્યાં લઈ ગયેલા. અને ત્યાં અંધારાનો લાભ લઈને અને ત્રણેય જણાય પિયુષ ઠક્કર, એનો ભાઈ નાનો અને મહેશ પંચાલ એ ત્રણેય જણે મને સરો ભીડાઈ અને કીધેલું કે ભાઈ તમારે પૈસા લેવા માટે અમે તમને બોલાયેલા છે. ત્યારબાદ ત્રણેક લોકો વિપુલકુમાર શાહને ગાડીની પાછળની સીટમાં બંદી બનાવી પાટણ લઈ ગયા હતા, જ્યાં કોઈ મકાનમાં પૂરી દીધા હતા અને જ્યાં અન્ય 4 શખ્સો સ્કોર્પિયોમાં આવી અને 7 શખ્સોએ 3 કરોડની ખંડણી માગી હતી. જોકે વેપારીએ એટલા બધા રૂપિયા એમની જોડે ના હોવાનું કહેતા સોનાની ચેન, રોકડ રકમ તેમજ બેંકમાં નાણાં ટ્રાન્સફર કરાવી રૂપિયા 1.59 લાખ કઢાવી લીધા હતા અને આખરે 25 લાખ રૂપિયા અમદાવાદ ખાતે હવાલામાં આપવાનું નક્કી થતા પૂરી રાત રૂમમાં રાખી અને સવારે અપહરણ કરતાઓ તેમને લઈ અમદાવાદ માટે નીકળ્યા હતા. એમણે ડ્રાઈવિંગ કર્યું, ડ્રાઈવિંગ કરીને પાટણ લઈ ગયા. પાટણ લઈ જઈને કોઈ એમના સંબંધીના મકાનમાં મને પૂરી દીધેલો અને ત્યાં બીજા સ્કોર્પિયોવાળા આવેલા 4 જણા, 7 જણે મને કીધેલું કે ગમે ત્યાંથી તમે 3 કરોડ રૂપિયા મંગાવો, પૈસા તમે 3 કરોડ આપો એટલે તમને અમે એમ ખેમ પાછા મૂકી દેશું. તો મેં એવું કીધેલું કે ભાઈ રાતોરાત મારાથી આટલી મૂડી બને નહીં. તો એવું પછી મેં એમને સમજાવેલા કે ભાઈ 3 કરોડ તો મારાથી આજે ન બને કાલે ન બને, થોડા ઘણી મારી હેસિયત પ્રમાણે તમે માગો તો હું કંઈ કરી શકું અને એ કાલ દાડો ઉગે એટલે. તો પછી મેં એવું કીધું ભાઈ દાડો ઉગે એટલે હું 25 લાખ રૂપિયા તમને મંગાવી આપીશ. તો સવારમાં દાડો ઉગ્યો એટલે એમને મને ગાડીમાં બેહાડીને 5 વાગે પાછા અમદાવાદ બાજુ રવાના થયા. રવાના હતા, પાછા સ્કોર્પિયો હતી, સ્કોર્પિયોમાં 4 હતા અને મારી ગાડી i20માં જે મને બોધેલો હતો એમાં 3 જણા હતા. પછી 25 લાખ રૂપિયા છેલ્લે ડીલ થઈ તો 25 લાખ રૂપિયા મેં કીધું મારા મિત્ર જોડે હું હવાલામાં મંગાવું. ક્યાં મંગાવું? એમને કીધું કે અમદાવાદ મંગાવો. તો મારા મિત્ર છે તંજીલભાઈ, એમની જોડે મેં 25 લાખ રૂપિયા કીધા કે ભાઈ તમે અમદાવાદ હવાલો કરાવો અને આ નામનો કરાવો. તો મેં એમને પૂછ્યું કોના નામનો કરાવો? તો મહેશ પંચાલના નામનો અને એનો ફોન નંબર આપ્યો. એટલે ત્યાં જતાં મારા પ્રાઇવેટ માણસો જે મને ગોતવા નીકળી ગયા હતા એ આવતા હતા એટલે એ ગાડી જોઈ ગયા કે ભાઈ આ ગાડી વિપુલ કાકાની છે. ભોગ બનનાર વિપુલકુમાર શાહે મિત્રને ફોન કરી હવાલો કરવાનું કહ્યું હતું. જોકે 29મી તારીખે ગુમ થયેલા વિપુલભાઈ ઘરે ન આવતા મિત્રો તેમને શોધવા નીકળ્યા હતા અને આખરે વિપુલભાઈને લઈ અને જતા અપહરણકર્તાઓ સાથે ગાડીની ઓળખ થતા તેમની પાછળ ગયા હતા. ત્યારે અપહરણકર્તાઓએ પોલીસ સમજી મોબાઈલ ફોનની સીમ ફેંકી દઈ અને બહુચરાજી નજીક ગાડી સાથે છોડી દઈ અને સ્કોર્પિયો ગાડીમાં બેસી અને નાસી છૂટ્યા હતા. રવાના હતા, પાછા સ્કોર્પિયો હતી, સ્કોર્પિયોમાં 4 હતા અને મારી ગાડી i20માં જે મને બોધેલો હતો એમાં 3 જણા હતા. પછી 25 લાખ રૂપિયા છેલ્લે ડીલ થઈ તો 25 લાખ રૂપિયા મેં કીધું મારા મિત્ર જોડે હું હવાલામાં મંગાવું. ક્યાં મંગાવું? એમને કીધું કે અમદાવાદ મંગાવો. તો મારા મિત્ર છે તંજીલભાઈ, એમની જોડે મેં 25 લાખ રૂપિયા કીધા કે ભાઈ તમે અમદાવાદ હવાલો કરાવો અને આ નામનો કરાવો. તો મેં એમને પૂછ્યું કોના નામનો કરાવો? તો મહેશ પંચાલના નામનો અને એનો ફોન નંબર આપ્યો. એટલે ત્યાં જતાં મારા પ્રાઇવેટ માણસો જે મને ગોતવા નીકળી ગયા હતા એ આવતા હતા એટલે એ ગાડી જોઈ ગયા કે ભાઈ આ ગાડી વિપુલ કાકાની છે. તો એ ગાડીમાં નજીક આવવા ગયા 3-4 જણા એટલે અમને ખબર પડી કે આ કોઈ સ્ટાફના માણસો છે એવું એટલે અમને ગાડી ભગાડી એમના ઉપર નાખી અને પાછા ત્યાંથી ગાડી ભગાઈ અને સતરાલ થઈ કડી થઈ અને કડી વચ્ચે અને વિઠલાપુર વચ્ચે કેનાલ છે ત્યાં મારી નાખવાનો ઈરાદો કરી કે હવે અમને મારી નાખો, મુદ્દા માલ મીટાઈ નાખો. નોંધનીય બાબત એ છે કે મિત્રોએ પૈસા માટે અન્ય શખ્સો સાથે મળી અને મિત્રનું એની જ ગાડીમાં અપહરણ કરી 22 કલાકમાં 300 કિલોમીટર ફેરવી ખંડણી માગી હતી. જોકે આખરે મિત્રો પહોંચ્યા, સમગ્ર બાજી બગડી ગઈ અને તેઓ નાસી છૂટ્યા હતા. ત્યારે મિત્રના વિશ્વાસઘાતનો ભોગ બનેલા હોટેલ માલિકે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે 6 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસ હવે અપહરણકર્તાઓ સુધી પહોંચવા તપાસ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ, બુલેટિન ઇન્ડિયા.